विद्यार्थी मित्रों नमस्कार सनसेट इंटरनेशनल स्कूल द्वारा आप सब विद्यार्थी मित्रों का हार्दिक स्वागत करता हूं। कोरोना महामारी ने करना लेने आप परिभाषा विद्यार्थी मित्रों द्वारा जोड़ी है इसे ऑनलाइन क्लास में। तो चलो धोरण 8 के अंदर विषय गणित साथ एक नया चैप्टर की शुरुआत करवानी है। तो धोरण 8 के अंदर छेले आपने एक चैप्टर ने पूर्ण कर कि जेमा स्वाध्याय अध्यापन 4 સુધી આપણે દાખલા કમ્પ્લીટ કરેલા અને હવે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ। તો ચલો જોઈએ ચેપ્ટર નંબર 3 સમભ્રમણ અને વ્યસ્ત પ્રમાણ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે કામ અધ્યાયમાં જે ચેપ્ટરમાં ચલાવવામાં આવે છે તે તમને એક WhatsApp દ્વારા PDF મોકલવામાં આવશે। જે તમારે PDF फेसबुक ની અંદર જે રીતે હું તમને સૂચના એ રીતે લખવાની રહેશે બરાબર। તો ક્યારે લખવાની છે કેવી રીતે લખવાની છે એ તમને માહિતી હું આપીશ। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરી સમપ્રમાણ અને વ્યસ્તપ્રમાણ જે આપણને આપે છે તે। તો દરેકને આપણને ખબર છે કે સમપ્રમાણ અને વ્યસ્તપ્રમાણ બે છઠ્ઠા અને સાતમા ધોરણમાં આપણે શીખી ગયા છીએ गुणोत्तर। तो गुणोत्तर એટલે શું આપણે આમ સમજી ગયા છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે જ્યારે જ્યારે ગુણોત્તર શબ્દની વાત આવે ત્યારે આપણને યાદ આવે કે ગુણોત્તર એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે બરાબર। અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું એટલે ગુણોત્તર। गम्मे संख्या आपने आपेली होय एने आपने पहले तो गुणोत्तर विषय चर्चा करी है पछी आपने चर्चा करी छे। पहलो गुण छे आपनो गुणोत्तर। गुणोत्तर छे तो गुणोत्तर हमेशा केवा स्वरूपमां होय तो आपने खबर छे। पहले तो हम आपने पढ़े कि गुणोत्तर एटले शुं। तो गुणोत्तर एटले शुं तो के एक संख्या बीजी संख्या करता केटला गणी કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણી આપણે ધ્યાન લઈએ। સંખ્યા મેં પણ લખી સંખ્યા ગણી કે ભાગની તે દર્શાવતી સરખામણી તે દર્શાવતી જે સંખ્યા છે તો આપણે એની ચર્ચા કરીએ છીએ।
તો જોઈએ સૌથી પહેલા એકમ આપણે લીધા ધારો કે આપણને એમ કહે છે કે 60 મિનિટ અને 2 કલાક અમે સંકલન કરવાનું છે તો દરેકને માહિતી છે કે 60 મિનિટ અને 2 કલાક તો આપણો જે એકમને જે હું વાત કરું છું તો એકમ એટલે અહીં પછી આપણે મિનિટ અને અહીં આપણે એવું છે કલાક બે શબ્દ આપણને આપેલા છે તો આ મિનિટને કાં તો કલાકમાં ફેરવો કાં તો કલાક અને મિનિટમાં ફેરવવાના છે તો આપણને વધારે માહિતી મળે તો એની માટે શું કરશું તો કે જો મિનિટમાં ફેરવવું હોય તો કલાકમાં ફેરવવાનું હોય અને જો કલાકમાં ફેરવવું હોય તો મિનિટમાં ફેરવવાનું હોય આપણે 60 મિનિટમાં માંગીએ છીએ પણ કલાકમાં ફેરવવું તો લખી શકાય બરાબર 60 મિનિટ થાય છે એટલે મિનિટ 60 મિનિટ તો 2 કલાક બરાબર 120 મિનિટ થાય હવે જો બે શબ્દ આપણને મળી ગયા છે 60 મિનિટ બરાબર 1 કલાક લઈ શકે લઈ શકે અથવા તો 2 કલાક બરાબર 120 મિનિટ લઈ શકે એટલે એકની સાથે બે તમને કામ કરાવ તો લખી શકાય હવે 1 કલાક અને 2 કલાક આ બંનેના એકમો જો આપણે મને કેવા થઈ ગયા સમાન થઈ ગયા સમાન એટલે કે બંનેના એકમો આપણે સરખા દેખાય છે તો દેખાય છે તો કે હા દેખાય છે હવે કે ગુણોત્તર માટે બંને માપમાં એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ બે માપ માટે ગુણોત્તર માટે જ્યારે ગુણોત્તર શોધવું છે ત્યારે માટે તો ગુણોત્તર શોધવા માટે સૌથી પહેલા એની વાત કરીએ તો ગુણોત્તર જે શોધી છે કેવા સ્વરૂપમાં હોય તો કે ગુણોત્તર અંશ છેદમાં છેદ સ્વરૂપમાં અથવા અંશના જેમ છેદ સ્વરૂપે દર્શાવે કાં તો અંશના છેદમાં છેદ સ્વરૂપે કાં તો અંશ જેમ છેદ સ્વરૂપે દર્શાવે આ બેમાંથી એક સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ બરાબર કોઈ પણ સંખ્યા હવે આપણને આપેલી છે કોઈ પણ સંખ્યા હોય બરાબર તે સંખ્યાને આપણે શું કરવું છે અને કેવી રીતે માહિતી મેળવવી છે તો એના આધારે કેવી રીતે આપણે ગણતરી કરી શકીએ તો જોઈએ વિદ્યાર્થી અંશ સ્વરૂપમાં અથવા છેદ અંશ અને છેદ સ્વરૂપમાં આપણને જોવા મળે ગુણોત્તર છે અંશ અને છેદમાં હોય બરાબર બીજી વાત અહીંયા આપણે 1 કલાક અને 2 કલાક ને ગુણોત્તર સ્વરૂપે લખવું છે લખી શકાય કે ગુણોત્તર બરાબર સૌથી પહેલી જે રકમ છે એને આપણે હંમેશા અંશમાં લખીશું બીજી રકમને છેદમાં તો 1 ના છેદમાં 2 આ ગુણોત્તર આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં આ જ આપણે વસ્તુ આ જ આપણે સમજવાનું ચલો ક્લિયર હવે બીજી વાત જોઈએ ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય અહીંયા આપણે જોયું શું પણ જોયું આપણે કે 20 અને 40 નો ગુણોત્તર શોધો 20 અને 40 નો ગુણોત્તર શોધવો છે તો શું મૂકી શકાય ગુણોત્તર બરાબર 20 ના છેદમાં 40 પણ આપણો પોઈન્ટ શું છે તો પોઈન્ટ આપણો એવો છે કે ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં હોય તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવા માટે શું કરીશ આપણે છઠ્ઠા ધોરણમાં શીખાતી એ રીતે આપણે જોઈએ કે 20 કા 20 અને 20 નું 40 20 20 ત્યાં બધા કેટલા એકના છેદમાં 2 જે જવાબ આપણને મળ્યો એ આપણો ગુણોત્તર છે આપણો ગુણોત્તર છે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન આપવાનું કે આપણે જે સમજીએ છીએ એ હજી છઠ્ઠા અને સાતમા ધોરણનો બેઝિક પાયો છે આઠમા ધોરણનું સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ હજી આપણે બાકી છે બરાબર જે સમજીએ છીએ આપણે આ છે હવે બીજું કે ગુણોત્તરને એકમ ન સમજો ગુણોત્તર શબ્દ જે આવ્યો છે ને તો ગુણોત્તરને એકમ ક્યારે હોતો નથી આપણે લખીએ છીએ ત્યારે હોય ધારો કે આપણે એમ કે
5 ଜଣ ଗୁଣନ ବେଜିନ ଟୁ 5 ଜଣ ଗୁଣତର ଆମେ ଲକ୍ଷ କୋଶେ ଦବସୁ କରୁ ତ ଲବି ସେ ବିଲ ଆଇଛି 5 ହବେ ଯୋ କରୁଛୁ କି ଆମେ ଏବେ ଏକମ ସେ ତ ଏକମ ତ କାଇ ନଥି ପଣ ଆପଣ ଲକ୍ଷ କୋ କିସ କାଇ ବିଲ ନି ଆୟା 5 ମିନିଟ ତ ଲବି ସେ ବିଲ ଆଇଛି 5 ମିନିଟ ଆପଣେ ଏକମ ସାଥେ ସାଥେ ଲକିଏ ଛେ ତୋ ଛେ ବାକି ଗୁଣତର ନେ ଏକମ ହୋ ଜରୁରୀ ନଥି ବରାବର तो विद्या के मित्रों जे बोर्ड में देखो छे कोनो सारी लेसु बन्ने मा में एकम केवा हो आज लिए और सारे छे स्वरूप मा तो अंश जे ने छे स्वरूप मा बोर्ड पर के रीते मिलवाई अने एकम ना हो छे आ चार थी पांच कोण छे एक बार नजर फेर लो बस पीछे आगे ने बात करो चलो दरेक विद्या के मित्रों જે આપેલું છે એને ધ્યાનમાં રાખીને આપણે ખાલી નજર ફેરવશું કે આપણે શેની ચર્ચા કરવાની છે ને શું લખવાનું છે ચલો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન દોરશે કે જેટલું મેં તમને સમજાવ્યું છે એના આધારે આપણે આ લખવાનું છે પણ અત્યારે નહીં હું તમને સૂચના આપીશ ત્યારે આપણે આ લખવાનું થશે ત્યાં સુધી હજી કોઈ પણ વિદ્યાર્થી લખવાનું નથી બરાબર અત્યારે ખાલી આપણે સમજવાનું છે ધ્યાનમાં લેવાનું છે ને પછી માહિતી મેળવવાની છે બરાબર એ માહિતી મેળવી છે પછી આપણે બીજી ચર્ચા કરીશું ત્યાં સુધી આપણે એક પણ વસ્તુની કે વાત કરવાની નથી ચલો દરેક વિદ્યાર્થીઓએ એકવાર બધું જોઈ લીધું છે ફરી પાછા આપણે ચર્ચા કરીએ કે દરેક વિદ્યાર્થી જોયું કે ગુણોત્તર એટલે શું તો કે સંખ્યા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી છે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને શું કહેવાય તો કે સરખામણી ગુણોત્તર કહેવાય તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય પણ બંને માપના એકમો સરખા હોવા જોઈએ આ તો સમજ્યા હવે વિદ્યાર્થી મિત્રો બીજો પણ આપણે લે છે સમજો કેવો પણ છે આપણે બીજો તો જોઈએ આટલું બધું સમજાવવાનું છે બરાબર બીજી આપણે આગળ ચર્ચા કરીએ ધારો કે આપણને અતિ સંક્ષિપ્ત રૂપમાં હજી આપણને ભેરવાનું કીધું છે બરાબર ગુણોત્તર શોધતી વખતે સમજ જે આની વાત કરીએ કે ગુણોત્તર શોધતી વખતે પહેલી સંખ્યા અંશ અને બીજી સંખ્યા છેદમાં જ લખાય છે આવું યાદ રાખવાનું છે સમજાશે બરાબર હવે આપણે વાત કરીએ પ્રમાણ જો આપેલા જો ગુણોત્તર શોધતી વખતે જે કિંમત આપણને આપેલી છે એને આપણે ધ્યાનમાં લેવી છે તો કેવી રીતે ધ્યાનમાં લેશું તો આપણે કીધું કે બંને નામના એકમો કેવા હોવા જોઈએ કે સરખા હોવા જોઈએ તો એકમો આપણને સરખા ક્યારે મળે અથવા તો આપણે એકમોને સરખા કરવા જોઈએ બરાબર બે માપના એકમો કેવા હોવા જોઈએ સરખા તો એક માપ કલાક આપેલું હોય એકમાં મિનિટ આપેલું હોય તો બે રીતે લખી શકીએ કલાક મિનિટ હોય ફેરવી શકીએ અથવા મિનિટને કલાક હોય ફેરવી શકીએ આપણને જે અનુકૂળ લાગે તે એ આપણી માહિતી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત છે ગણિત આપણે અત્યારે જે વિડીયોમાં સમજ્યા છે એનો ગુણોત્તર એટલે શું માહિતી મેળવીને આપણે હવે નેક્સ્ટ ટાઈમ જે કંઈ લખશું ત્યારે શું કરવાનું છે તો ત્યારે આપણે ખાલી એનું 6 અને 7 બેઝિક પર પછી આપણે આગળના જે ચર્ચા કરશું હવે મેઇન પોઈન્ટ બાકી છે આપણા ચેપ્ટર સમપ્રમાણ અને વ્યસ્તપ્રમાણ તો વિદ્યાર્થી મિત્રો હવે છે કે નવો પરિચય શરૂઆત કરવો છે સમપ્રમાણ એ આપણે આવતા લેક્ચરમાં શરૂઆત કરશું એની પહેલા એક બીજી સૂચના કે આપણે જે આ ફોર્મ લખેલું છે આપણે આમાંથી નથી લખવાનું ફોર્મમાંથી આનો આ તમારે વિડીયોમાં સમજવાનું લખવા માટેની સૂચના હું તમને શેમાં આપીશ તો કે લખવા માટે હું તમને પીડીએફ આપીશ બરાબર તો ચલો દરેક વિદ્યાર્થી મિત્રો આ સમજી લેશે પછી ફેરબુકમાં લખવાનું છે બરાબર બીજું પેજે જોશું આપણે આ કલાકમાં જોશું થેન્ક યુ